મિત્રો આ વિડીયોમાં આપણે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર ચોવીસ પચીસ અંતર્ગતના બે મહત્ત્વના ટોપિક કરવાના છીએ કે જેના વિશે મોટાભાગે બધાને કન્ફ્યુઝન હોય છે જેમાં પહેલા નંબરે છે આવકનો દાખલો આઈટી રિટર્ન સેલ્ફ ડિક્લેરેશન આ ત્રણમાંથી શું શું તમારે રાઈટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરતી વખતે આપવું પડશે તો એના વિશે આપણે ચોખવટ કરશું અને બીજો ટોપિક છે બાળકનો જન્મ ક્યારે હોવો જોઈએ એટલે કે બે હજાર ચોવીસ પચીસમાં ફોર્મ ભરવા માટે બાળકનો જન્મ કયા સમયગાળામાં હોવા જોઈએ જેથી તમારું બાળક ફોર્મ ભરી શકે અને મેં રાઈટ ટુ એજ્યુકેશન ેશન બે હજાર ચોવીસના ફોર્મ ક્યારથી ભરાવાનું શરૂ થશે શું શું ડોક્યુમેન્ટ જોશે અને કેવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે તેના વિશે ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે જોઈ લેજો અને આ ટીને લગતા મહત્વના પ્લે લિસ્ટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે એ બધા વિડીયો પણ જોઈ શકો છો અને જો આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા કારણ કે હું તમને તમારા બાળકને એડમિશન મળી જાય સ્કૂલમાં ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી આ જ ચેનલમાં વિડીયોના માધ્યમથી આપવાનું છું એટલે આ ચેનલ તમારે યુઝફુલ રહેવો છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા આરટીના વોટ્સઅપ ગ્રુપ ને પણ જોઈન કરી લેજો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સૌ પ્રથમ સવાલ છે કે રાઇટ ટુ એજ્યુકેશન બે માં ફોર્મ ભરવા માટે બાળકની શું ઉંમર હોવી જોઈએ તો મિત્રો જવાબ છે કે એક જૂન બે હજાર ચોવીસના રોજ બાળકે છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ એટલે કે એક જૂન બે હજાર ચોવીસના રોજ બાળકના મિનિમમ છ વર્ષ તો હોવા જોઈએ કદાચ છ વર્ષમાંથી એક મહિના બે મહિના ત્રણ મહિના ચાર મહિના થયેલા હશે તો ચાલશે પરંતુ એ છ વર્ષમાં એક દિવસ ઓછો હશે તો પણ તમારા બાળકનું ફોર્મ નહીં ભરી શકાય અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા બાળકની ઉંમર સાત વર્ષથી મોટી ના હોવી જોઈએ એટલે કે એક જૂન બે હજાર ચોવીસના રોજ મિનિમમ છ વર્ષ તો બાળકના જોઈએ અને મેક્સિમમ સાત વર્ષ સુધીનું ચાલશે સાત વર્ષ પછી જો એક દિવસ પણ વધારે થયું હશે બાળકને તો પણ તમે રાઈટ ટુ એજ્યુકેશનનું ફોર્મ નહીં ભરી શકો જો તમને આના વિશે હજી પણ કન્ફ્યુઝન છે તો હું તમને ખૂબ જ સહેલી ભાષામાં સમજાવું છું અહીંયા તમને મેં એક તારીખ આપી છે કે બાળકના જન્મ એક જૂન બે હજાર સત્તરથી એકત્રીસ મે બે હજાર અઢાર સુધીમાં હોવો જોઈએ અને મિત્રો જો તમારે હજી પણ ઉંમર વિશે કે જન્મ તારીખ વિશે કન્ફ્યુઝન છે તો તમને ખૂબ જ સહેલી ભાષામાં સમજાવી દઉં અહીંયા જો તમને મેં અમુક તારીખ અહીંયા પર આપેલી છે બાળકનો જન્મ એક જૂન બે હજાર સત્તરથી એકત્રીસ મે બે હજાર અઢાર સુધીમાં હોવો જોઈએ એટલે કે આ તારીખની વચ્ચે જો તમારા બાળકનો જન્મ છે તો બે હજાર ચોવીસમાં તમે તમારા બાળક માટે આર ટી ફોર્મ ભરી શકશો એમાં એક જૂન બે હજાર સત્તર પણ આવી ગઈ અને એકત્રીસ મે બે હજાર અઢાર પણ આવી ગઈ આ તારીખમાં હશે તો પણ તમારા બાળકનું ફોર્મ ભરાઈ શકશે એટલે કે એક જૂન બે હજાર સત્તરથી એકત્રીસ મે બે હજાર અઢારની વચ્ચે તમારા બાળકનો જન્મ હશે તો તમે તમારા બાળકનું ફોર્મ બે હજાર ચોવીસમાં ભરી શકશો નહીં તર નહીં ભરી શકો તો ઉમિત છે આ પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે જો ના ક્લિયર થયો હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો હવે બીજા ટોપિકની વાત કરીએ કે આવકનો દાખલો ટેક્સ રિટર્ન અને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર આ ત્રણમાંથી શું શું અને ક્યારે ક્યારે અપલોડ કરવાનું હોય છે તો મિત્રો અહીં ધ્યાનથી સમજજો આવકનો દાખલો છે જે તમારે ફરજિયાત અપલોડ કરવાનો છે એટલે કે કોઈ પણ કન્ડિશન હોય તમારે આવકનો દાખલો તો અપલોડ કરવાનો જ રહેશે અને ધ્યાન રાખજો છેલ્લા ત્રણ વર્ષમાં કઢાવેલો જ આવકનો દાખલો હાલ છે જો એક્સપાયર થઈ ગયેલો હોય તો ના આવકનો દાખલો જોડતા નવો કઢાવી લેજો કારણ કે જો તમે જૂનો આવકનો દાખલો જોડશો તો તમારો આવક ના દાખલાના કારણે જ તમારું ફોર્મ રિજેક્ટ થશે અને બીજા નંબરે વાત છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો સ્વઘોષણા એટલે કે પ્રાયોરિટી તો છે ઇન્કમટેક્સ રિટર્નની એટલે કે જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તમારે ટેક્સ રિટર્ન ભરવાનું છે જો તમે ટેક્સ રિટર્ન ના ભરતા હોય ના ભરેલું હોય ગયા વર્ષનું તો તમારે એના બદલામાં સ્વઘોષણા ફોર્મ ભરવાનું છે સ્વઘોષણા ફોર્મમાં તમારે પોતાની આવકનું જ ડિક્લેરેશન આપવાનું હોય છે પરંતુ જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તમારે સ્વઘોષણા ફોર્મ ભરવાની જરૂર નથી જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ના ભરતા હોય તો જ તે તમારે સ્વઘોષણા પત્ર ભરવાનું છે એટલે કે ટેક્સ રિટર્ન અથવા તો સ્વઘોષણા આ બેમાંથી માત્ર એક જ આવશે અને બીજી એક ખાસ વાત કે આવકનો દાખલો અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો એ અને ઇન્કમટેક્સ રિટર્ન ના જો તમે ભરેલું હોય તો સ્વઘોષણા ભરશો એ આ બંનેમાં જે આવક છે તે સેમ હોવી જોઈએ દાખલા તરીકે તમે આવકનો દાખલો અપલોડ કર્યો અને સાથે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરો છો તો તે તમે અપલોડ કર્યો તો બેમાં આવક સેમ હોવી જોઈએ જો બેમાં આવક સેમ નહીં હોય તો ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા છે અને જો તમે આઈટી રિટર્ન નથી ભરેલું એટલે કે તમારી પાસે આઈટી રિટર્ન નથી તો તમે સ્વઘોષણાનું ફોર્મ ભરી અને તે અપલોડ કરશો તો એ એવા કિસ્સામાં તમારું સ્વઘોષણા ફોર્મ અને આવકનો દાખલો આ બંનેમાં પણ આવક સેમ હોવી જોઈએ જો આવક ડિફરન્ટ હશે અલગ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થવાની સંભાવના છે અને તમે સ્વઘોષણા ફોર્મ કઈ રીતે ભરી શકો છો ભૂલ વગર તેના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની લિંક તમને નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે જોઈ શકો છો તો મિત્રો મને ઉમીદ છે કે તમને આ કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા હશે જો તમને કોઈ સવાલ હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને આરટીને લગતા અન્ય ઇમ્પોર્ટન્ટ વિડીયોનું પ્લેલિસ્ટ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે તે વિડીયો જોઈ શકો છો અને તમારા બાળકને આરટીઈમાં એડમિશન મળવા સુધીની સંપૂર્ણ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઇકન પ્રેસ કરી લેજો જેથી તમે કોઈપણ પોઈન્ટ મિસ ન કરો અને અમારા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો